નમસ્તે બાળ મિત્રો, આપે શાળામાં સ્વાગત છે. ચાલો આજે ભણીએ ધોરણ બીજામાં વિષય છે કલોલ પાસે. વિષયાંક ચાલો પાસે લેવા પાત્રના જે શરણાઈ ડોળો અને રમ, તેમાં આપણે કયા વખતે પેશન્ટ બાર તો હવે પેશન્ટ તેર પચડશું કે જો તમને એમ કોઈ વાક્ય વાક્ય કોષ્ટક આપ્યો છે પછી આવું કોષ્ટક મેં ખાલી જગ્યા આપેલું જ છે. આવી રીતના વચ્ચેના ભાગમાં કોષ્ટક છે. તો ચાલો આપણે વાત જોઈએ. તો અમે શાળામાંથી પ્રવાસે ગયા. શું કીધું કે શાળામાંથી પ્રવાસે ગયા. અહીં અમે એક આશ્રમની વાક્ય આપેલું છે, આશ્રમની મુલાકાત લીધી. આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. તમારા શિક્ષક અમને આશ્રમના અંગે માહિતી આપો. હવે આમાં શું કીધું છે કે આપણે જો ક્ષ ક્ષ અને ન આપણી શબ્દ જ્યાં જ્યાં કોષ્ટકમાં આવતા હોય તેમાં શું કરવાનું છે, રીટુ કરવાનું છે. દાખલા તરીકે આશ્રમ હોય છે તો આશ્રમ આશ્રમ વૃક્ષ ક્ષ આવ્યો વૃક્ષ, ત્યાર પછી યજ્ઞશાળા, અહીંયા યજ્ઞ યજ્ઞ આવ્યો. હવે અંદર અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. યજ્ઞ યજ્ઞ આગળ રાખી અહીંયા આશ્રમ છે, રીટુ કરવાનું છે. અમારા શિક્ષક શિક્ષક ક્ષ આવ્યો એમાં પણ નીચે રીટુ કરશું. અમને આશ્રમની અંગે માહિતી આપતા હતા. તમારા હું આપણે ગયા હોય પ્રવાસે તો હું તમને આશ્રમની માહિતી આપું એવી રીતે બરોબર છે. ત્યાર પછી તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં. આપણે આશ્રમમાં ગયા હોય તો અહીંયા શાંત વાતાવરણ છે, ત્યાં કોઈ મોબાઈલ કે એવી વસ્તુ આપણે લઈ શકીએ નહીં. ત્યાર પછી અને અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું. હવે તમારે દીદી હોય તમે એમ કે અહીંયા આપણે મોબાઈલ વપરાય નહીં, તમે બાળકો માની જાઓ કે આજ્ઞાનીય શું કહેવાય કે પાલન કરે આજ્ઞા એટલે કીધું કર્યું. ત્યાર પછી છ ફકરામાંથી છ છ ન આપતો હોય એ શબ્દ લીધી કરવાનું કહો. ત્યારબાદ તેને શબ્દને કામ લાગુ. હવે અહીંયા છ છે તો આશ્રમ લખેલું છે, તમને ખાલી જગ્યા આપેલી છે. હવે છ એમાં વૃક્ષો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. અહીંયા વૃક્ષ આ વચ્ચેનો ભાગ છે અહીંયા લખવાનું છે. ત્યાર પછી ન ઉપર તો આપણે અહીંયા કરશું યજ્ઞ શાળા. ત્યાર પછી યક્ષ અથવા તો યજ્ઞ યજ્ઞ પછી શું કીધું છે આજ્ઞા. મેં તમને હમણાં સમજાવ્યું કે આજ્ઞાનું પાલન કરે છે, કીધું કરે છે. ચલો બાળકો જોઈ લીધે. ત્યાર પછી આપણે જોઈએ કે આ શબ્દ આવતો હોય તેવું વાક્ય લખો. તે પહેલા જોઈ લીધે બાળકો ત્યાર પછી બાળ મિત્રો આપણે નીચે આવી રીતે આ શબ્દ આવતો હોય તેવું વાક્ય લખો. હવે આવો શબ્દ આવતો હોય તેવું વાક્ય લખવાનું છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપ્યું છે ઉંદર. નાનો ઉંદર મોટા બિલાડાને છાનો માનો જુએ છે. બીજું કયું વાક્ય છે તો કે છે ગામ. એમાં લખશો આપણે મારા ગામની આવી રીતના લખવાનું. તમે બોલાઈ ને આપેલી છે આવી રીતના લખવાનું છે. મારા ગામની નજીક એક ગામ છે. મારા ગામની નજીક એક ગામ છે. ત્યાર પછી શું કીધું છે તો કે છે રસ્તો. એમાં લખશું ચાર રસ્તા ઉપર સિગ્નલ સિગ્નલ આપણે ટ્રાફિક પોઈન્ટ ઉપર લગાવીએ ત્યાં બધે નંબર સિગ્નલ હોય છે. ચાર રસ્તા ઉપર સિગ્નલ હોય છે. ત્યાર પછી શું કીધું છે તો કે છે પૈસા. એના પરથી આપણે વાક્ય લખશું કે મારા ઘરમાં
કે આપણો ઘર હોય તો આપણા ઘરમાં પૈસા કોણ કમાય છે તો કે છે આપણા પપ્પા ત્યાર પછી વાસળી તો એમાં લખું મને ચાલો ત્યાર પછી આપણે જોશું કે ટોપી નીચે બે વાક્ય આપણે જે બાકી રહી ગયા ત્યારે આપણે જોઈએ શું કીધું કે ટોપી તો આમાં લખશું આપણે કે મને ટોપી ત્યાર પછી છ ગામવાળા
બરાબર છે ત્યાર પછી બીજું શું છે ગામમાં બધે સુંદર હતા તો બીજું લખો ગામમાં બધે જ સુંદર હતા બરાબર છે સુંદર ત્યાર પછી ત્રીજું ક્યાં છે તો કે છે ઉપર બધા જ કંટાળ્યા હતા બધા જ કંટાળ્યા હતા ન હતા ન તો પણ ચાલ કંટાળ્યા ત્યાર પછી ચોથું શું છે કે વાસરી વાળો આવ્યો અહીંયા ચોથા નંબર વાસરી વાળો આવ્યો ચાલો ત્યાર પછી પાંચમું શું છે તો કે અહીંયા બધા અંદર પાણીમાં ડૂબી ગયા કયા લખશું આપણે બધા ઉંદર ચાલો